આજનો દિવસ 19 મે મહારાજા કૃષ્ણ કુમારસિંહજીની જન્મજયંતિ. આઝાદી બાદ પોતાનો રજવાડો ભારત સંઘ સાથે જોડનાર પ્રથમ રાજવી અને ભાવનગરના 9મા મહારાજા કૃષ્ણ કુમારસિંહજી ભાવસિંહજી ગોહિલનો જન્મ 19 મે 1912 ના રોજ ભાવનગર ખાતે થયો હતો. તેઓ ભાવનગરના મહારાજા ભાવસિંહજી અને મહારાણી નંદકુંવરબાના જ્યેષ્ઠ પુત્ર હતા. પિતાના અવસાન બાદ વર્ષ 1919માં તેમણે માત્ર 7 વર્ષની ઉંમરે ભાવનગરની ગાડી સંભાળી હતી. તેમણે રાજકોટની રાજકુમાર કોલેજ અને ઇંગ્લેન્ડની પબ્લિક સ્કૂલમાં અભ્યાસ કર્યા બાદ વર્ષ 1931માં ગોંડલ સ્ટેટના મહારાજા ભોજીરાજ સિંહજીના પુત્રી અને ભગવતસિંહજીના પૌત્રી રાજકુમારી વિજયા કુંવરબા સાથે લગ્ન કર્યા હતા. તેમનું સત્તાવાર નિવાસ સ્થાન નીલમબાગ પેલેસ હતું. તેમણે ભાવનગર રાજ્યના દિવાન પ્રભાશંકર પટણીના માર્ગદર્શન હેઠળ પ્રજાકલ્યાણ કાર્ય કર્યા હતા. તેમણે પોતાના પિતા અને દાદા દ્વારા શરૂ કરેલ સુધારાના કાર્યો જેવા કે દુકાળ સમયે ખેડૂતો માટે ઋણ રાહત યોજના, ઘર વિહોણા લોકો માટે સસ્તા દરે જમીન અને તેમજ સાહિત્યના પ્રોત્સાહન માટે કંઠોજ ફંડ ઊભું કર્યું હતું. તેમણે વર્ષ 1924માં ગ્રામ પંચાયત શરૂઆત કરી હતી તેમજ ગ્રામ સુધારણા ફંડની રચના કરી હતી. વર્ષ 1936માં ભાવનગર ખાતે સૌરાષ્ટ્રના પ્રથમ ભૂગર્ભ ગટર યોજનાની શરૂઆત કરી હતી. આ ઉપરાંત તેમણે ખેતીવાડીના વિકાસ માટે ઢોળામાં મોડેલ ફાર્મ પણ શરૂ કર્યું હતું. આમ ઉપરાંત તેમણે ભાવનગર મોવા વચ્ચે ટ્રામવે શરૂ કરી હતી. તેમણે વર્ષ 1943માં પંચાયત શાસન ધારો ઘડી ચૂંટણીનું પરિબળ દાખલ કર્યું હતું. તેમણે બ્રાઝિલ દેશના પશુઓની ઓલાદ સુધારવા માટે 2 ગીરગાયનું દાન આપ્યું હોવાથી તેમની પ્રતિમા બ્રાઝિલની સંસદની સામે રાખવામાં આવી. ભારતના વાઇસરોય લોર્ડ રેડિંગે જ્યારે રાજકોટમાં દરબાર ભર્યો હતો ત્યારે તેમણે હાજરી આપી હતી. આઝાદી બાદ વર્ષ 1948માં ભારત સરકારે તેમને મદ્રાસ રાજ્યના ગવર્નર તરીકે નિમ્યા હતા. એ જ વર્ષ તેમને રોયલ ઇન્ડિયન નેવીના માર્ડન કમાન્ડર પણ બનાવવામાં આવ્યા હતા. તેમના અભૂતપૂર્વ યોગદાન બદલ વર્ષ 1912માં વિધાનસભામાં વિધેયક પસાર કરી ભાવનગર યુનિવર્સિટીનું નામ બદલી કૃષ્ણ કુમારસિંહજી યુનિવર્સિટી કરવામાં આવ્યું હતું. તેમનું નિધન 2 એપ્રિલ 1965ના રોજ ભાવનગર ખાતે થયું હતું. જો વિડીયો પસંદ આવે તો નીચે જઈ તેને લાઇક કોમેન્ટ કરી તમારા મિત્રો સુધી શેર જરૂર કરજો અને આ પ્રકારની માહિતી માટે નીચે જઈ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ.